नायक मानिशी हार्दिक भाई पटेल नु खूब खूब स्वागत है। बालिसना खाते आयोजित ऐतिहासिक जनसभा में मंच पर विराजमान पाटण लोकसभा ना मजबूत अने जनता ना सेवक एवा जगदीश भाई ठाकोर, पाटण विधानसभा ना धारासभ्य अने मारा मित्र एवा डॉक्टर किरीट भाई पटेल, सिद्धपुर विधानसभा ना धारासभ्य चंदनजी ठाकोर मंच पर विराजमान सौ कांग्रेस पार्टी ना होद्देदारों, मारी सामे बैठेला मोटी संख्या में दरेक समाज ना आगेवानो अने बालिसना गामना ग्रामजनों, आप सौनु अहीं हार्दिक स्वागत करू छू, आप सौने वंदन करू छू, आप सौने अभिनंदन करू छू। खूब मोड़ू थई गयू, घणा बधा लोको मोड़ाना आवाना कारणे निकली पण गया छे, परंतु जे रीतनो अने जे रीते तमे खेडूतोना हित गारी माटे, महिलाओंनी सुरक्षा माटे, बालकोना शिक्षण माटे मोटी संख्यामां अहींया उपस्थित रह्या छो, ए बदल आ मारी आजनी पांचमी सभा छे। सवारे 10 वागे हारीजरी अंदर आव्यो तो, बपोरे भरूच गयो, पछी मानसा आव्यो, पछी एक ग्रुप मीटिंग करीने अत्यारे हुं आप सौनी समक्ष आव्यो छु। समग्र गुजरातनी अंदर युवानो परेशान छे, खेडूतो परेशान छे, महिलाओ दुखी छे, मोंघवारी ए माजा मुकी छे, दिवसे ने दिवसे भ्रष्टाचार थई रह्यो छे, त्यारे आ भाजपनी सामे लड़से कोण एना सवालो गुजरात नो खेडू अने मारी गुजरातनी जनता करी रही छे। જ્યારે હું સવારમાં હારીજમાં પહોંચ્યો, દરેક લોકોને મેં પૂછ્યું કે શું લાગે છે, પાટણ લોકસભા શું કહે છે, કોણ જીતશે કોણ નહીં એની ચર્ચા કરતો હતો। સભાના સમય પહેલા થોડા કાયબીના અધિકારીઓને મળ્યો, પોલીસના અધિકારીઓ શું કહે છે પાટણની લોકસભા ને શું કહે છે ઉત્તર ગુજરાતનું ચિત્ર, ત્યારે દરેક અધિકારીઓના મુખે એક જ વાત હતી કે ઉત્તર ગુજરાતમાં યુવાનોની રોજગારીના સૌથી મોટો છે, અને આઈબીના રિપોર્ટના આધારે મહેસાણા અને પાટણ બંને લોકસભા એક એક લાખ વોટથી કોંગ્રેસ પાર્ટી જીતી રહી છે। કોઈએ ફોર્મમાં આવવાની જરૂર નથી, અહીંયાથી બહાર નીકળ્યા પછી પાટણ અને મહેસાણા લોકસભા એક એક લાખ વોટથી જીતવા વોટથી જીતવાની છે, અને ભારતીય જનતા પાર્ટીને કહેવાનું છે હવે ઉત્તર ગુજરાતનો ખેડૂત અને યુવાન જાગૃત થઈ ગયો છે। મારા ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા મહેસાણાના ખેડૂતોના પલ્સ કંપની રૂપિયા ખાઈ ગઈ, ખેડૂતોને દુખી કરી ગઈ। પલ્સ નામની કંપની છેલ્લા 3 વર્ષમાં સમગ્ર ભારતમાંથી 50,000 કરોડ રૂપિયા ચાવ કરી ગઈ। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોના પૈસા પાછા આપી દો, પણ ભાજપ વાળાએ ખાનગીમાં સેટિંગ માર્યું કે 50,000 કરોડનું તમે બલૂન બોલાવ્યું છે, 50,000 કરોડ મને આપી દો, અને 25,000 કરોડ રૂપિયા તમે રાખો અને મારો બનાસકાંઠા પાટણ અને મહેનત મજૂરી કરીને લાવ્યો તો આ પલ્સ કંપનીને આપી દીધા, આજે ખેડૂતો દુખી છે। ઉત્તર ગુજરાતની અંદર યુવાનોને રોજગારી માટે એવી કોઈ વ્યવસ્થા ભાજપે નથી કરી, કરી છે તો ફક્ત ને ફક્ત ડેરીની અંદર 50-50 લાખ રૂપિયામાં નોકરી લેવાની વ્યવસ્થા કરી આપી, અને આજે ઉત્તર ગુજરાતનો મારો યુવાન નોકરી માટે તલપાપડ છે, એની જોડે કોઈ વ્યવસ્થા નથી। મારી બહેનો, ઉત્તર ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર જે વિનંતી કરતી હતી કે 300 રૂપિયાનો ગેસનો બાટલો 310 રૂપિયા ન થાય,
પણ આજે સાલી 300 રૂપિયાના ગેસના બાટલાનો ભાવ રૂપિયા પહોંચી ગયો. મારી બહેનો ચિંતા કરે છે કે શું ફરીથી ચૂલે રાંધવા જવાનો વારો આવશે કે શું. અને આ તમામ વ્યવસ્થાઓની સામે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે પાટણની અંદર સારામાં સારા ઉમેદવાર અને મહેસાણાની અંદર સારામાં સારા ઉમેદવાર તરીકે જગદીશભાઈ ઠાકોર અને એજે પટેલની નિમણૂક કરી છે, આપની સામે ઉમેદવાર બનાવ્યા છે. આ બંનેને જીતાડીને લોકસભા તમારા પ્રશ્નો ઉઠાવે એ જવાબદારી હવે તમારા લોકોની છે દોસ્તો. અહીંયા મોટી સંખ્યામાં બધા બેઠા છે, બધા સપનાઓ જોતા હતા 2014 ની અંદર. અને મારી બહેનો તો બહુ સપનાઓ જોતી, મારી માતાઓ બહુ સપનાઓ જોતી કે આ તો સિંહ જેવો માણા છે, બે બધા વડાપ્રધાન બનશે તો અમારા ખાતામાં 15-15 લાખ રૂપિયા આપશે ને એના ભાણિયાને મામેરું કરી આપવાની વ્યવસ્થા કરી દેશે. એક રૂપિયો મારા બેટાએ આપ્યો નહીં, એક રૂપિયો નહીં. ઉપરથી જે ખાતામાં હતા અને આજે મારા ઉત્તર ગુજરાતનો ખેડૂત, મારી બહેનો આ ભ્રષ્ટાચાર અને આ મોંઘવારીની માજાઓમાંથી બહાર નથી નીકળતી. બહુ સમય પહેલા જગદીશભાઈ એવી વાતો કરાતી કે ઉત્તર ગુજરાતની અંદર જાત જાતના નામે લડાવી દેશું, પટેલ અને ઠાકોરોને લડાવી, પટેલ અને ચૌધરીને લડાવી દેશું, પટેલ અને ઓબીસી મુસ્લિમને લડાવી દેશું. પણ આ પહેલી વાર આ સભાની અંદર મને જોવા મળ્યું કે ના જાત છે, ના પાત છે, ના ધર્મ છે, અહીંયા તો અધિકારની વાત છે. અરે અધિકાર જોતો ધર્મની વાત છો, રોજગારી જોતી છે હિન્દુ મુસલમાનની વાત છો, 300 રૂપિયાનો વાત છોડો, મારા દીકરાને ધોરણ 1-12 સુધી મફતમાં શિક્ષણ આપો, ભારત પાકિસ્તાનની વાત છોડો. અમે મુદ્દાની વાત કરવા માટે આવ્યા છીએ, અમારે અધિકારો છે, અમારે હવે તમારી મોટી મોટી વાતોમાં નથી આવવું દોસ્તો. મેં આવી જ રીતે 2017ની ચૂંટણી વખતે લડવા ગયેલી અને લગભગ 1 લાખથી વધુ લોકો ભેગા થયેલા અને મેં વચન પાવરાવ્યા હતા, સંકલ્પ લેવડાવ્યો હતો કે આ ભાજપને પાડી દેવાની થાય છે. ઘણું પૈસાનો ખેલ નીતિનભાઈ દ્વારા ખેલાઈ ગયો પણ આ અંદર કાઈ ઘટવું ના જોઈએ, કાઈ ઘટવું ના જોઈએ. જે લોકોએ ખેડૂતોને દુખી કર્યા છે, જે લોકોએ ખેડૂતોને દેવાદાર બનાવ્યા છે, જે લોકોએ ખેડૂતોના માથે કરવેરો નાખ્યો, કદાચ બિચારાના ખેતરમાં તે ભૂલથી ડાયરેક્ટની એક લાઈન પકડાઈ જાય 5 લાખ, અને આજે 24 કલાક વીજળી માટે, 24 કલાક પાણી માટે મારો ખેડૂત હેરાન થાય, પરેશાન થાય. નથી બેસવાનું. આ ઉત્તર ગુજરાત છે. એક સમય એવો કહેવાતો પણ આજે ઉત્તર ગુજરાતની તમામ સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ બધી વસ્તુનું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. ગર્ભવતી હોય અને એને તત્કાલીન દવાખાને લઈ જવી હોય તો સરકારી હોસ્પિટલની અંદર ડોક્ટર જોવા નથી મળતા અને બેચારી ગર્ભવતી મહિલા એનું મૃત્યુ થાય. આજે સૌરાષ્ટ્રની અંદર 25 સભા કરીને આવ્યો છું છેલ્લા 7 દિવસની અંદર. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગરની અંદર દર 4 દિવસે પાણી આવે છે પીવા માટેનું. શું આ છે ગુજરાત મોડેલ? અમારે નથી જોતું સાબરમતી ઉપર રિવર ફ્રન્ટ, અમારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતના ખેતરમાં ઘરે ઘરે પાણી પહોંચે, ખેતરે ખેતરે પાણી પહોંચે અને એને જીરા કપાસની સિઝનમાં સારો મોલ આવે એવી વ્યવસ્થા જોતી છે. અમારે રિવર ફ્રન્ટ ઉપર બેસીને બંટી બબલીને નથી બગાડવા અને એના માટેનો અમારો અવાજ છે, એના માટેનો અમારો શબ્દ છે કે આવો સાથે મળીને લડીએ. ઘણા બધા લોકો મને કહી
કે હાર્દિક તો કોંગ્રેસનો માણસ છે, અનામત બનામત મળે નહીં, સમાજના ભાગલા કરાવવા નીકળ્યો છે, સમાજ ગેરમાર્ગે દોરવા નીકળ્યો છે. આજે વટથી નરેન્દ્રભાઈને ઝુકાવીને 10% અનામત ગુજરાતની જનતાને આપી છે. હવે તો કહો કે સાચું છે કે ખોટું. લડતા હતા ઈમાનદારીથી, અમારી વાતમાં સત્ય હતા હતી, જુઠ્ઠું હતું નહીં કાંઈ. સહન કર્યું છે, અપમાન સહન કર્યું છે. મારી નાખવાની ધમકી જ્યારે ભાજપ વાળા આપતા ત્યારે મારવાની બીક નથી લાગતી, કહેતા લાગ ભાઈ તારથી થાય તું કરી લેજે, મારાથી થાય હું કરી લઈશ, પણ લડવાનો છું આ સમાજ માટે. અને અમે લોકો ડર્યા વગર આજે ગુજરાતના 18 વર્ણમાં એક સમાજનો ફાયદો કરાવે એવી વાત નથી. ગુજરાતના 18 વર્ણને પોતાની સરકારી નોકરીની વય મર્યાદામાં 5-5 વર્ષનો વધારો કરી આપ્યો છે, 1-1 હજાર કરોડની યોજનાઓ બનાવી આપી છે, અને ગરીબ ગામડાના જે ગરીબ સવર્ણ કુટુંબો હતા એને 10% અનામતનો લાભ અપાવ્યો છે, અને જે ઓબીસી એસટી એસસીના સમાજો હતા, જે ગરીબ સમાજો હતા, એનું કંઈ પણ છૂટવ્યા વગર અમે જે ગરીબ લોકોને અપાવ્યું છે. દોસ્તો, આ સમય આવ્યો છે ફરીથી. દોસ્તો, નીતિશભાઈ ચૂંટણી નથી માનતો, આ કોઈ ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી જ નથી, ભારતના બંધારણને બચાવવા માટેની, ભારતના શિક્ષણને બચાવવા માટેની અને સરદાર સાહેબના અખંડ ભારતના નિર્માણને બચાવવા માટેની ચૂંટણી છે. આ કોઈ ભાજપ કોંગ્રેસની ચૂંટણી નથી. તમારા 1-1 વોટની કિંમત છે દોસ્તો. તમારા 1-1 વોટથી આ ભારત બચશે, આ ભારતનું બંધારણ અને મારો ખેડૂ બચશે. દોસ્તો, અમે જ્યારે નાના હતા ત્યારે ચર્ચાઓ થતી, ભણવામાં આવતું કે દીકરીનો જન્મ થતો વર્ષો પહેલા ત્યારે અને દૂધ પીતી કરી દેવાનો રિવાજ હતો, દીકરીને નાખતા, કેમ કે દીકરીને સાપનો ભારો ગણતી જનતા. પરંતુ સમાજની અંદર સમાજ સુધારકો આવ્યા, સમાજને જાગૃત કરવા વાળા લોકો આવ્યા અને કહ્યું કે અરે ભાઈ, દીકરીને જન્મ નહીં આપો તો વહુ ક્યાંથી લાવશો, દીકરી તો લક્ષ્મી કહેવાય, સરસ્વતી કહેવાય. 886 દીકરીનો જન્મ થાય એવો સરેરાશ રેશિયો છે. હું એ જ કહું છું, છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જો મારો ખેડૂત મરી જશે તો રોટલા ક્યાં, એ સૌથી મોટો દોસ્તો સવાલ છે. કોઈ એવી ફેક્ટરી નથી બની કે રોટલો ઓટોમેટિક બની નીકળી જાય, ઘઉં વગર બાજરા વગર. અને એટલા માટે કહીએ છીએ દોસ્તો, જાગૃત થવાની અને બોલવાની જરૂર છે. હું તમામ લોકોને કહું છું, સભાપતિ જાય એટલે એવું નહીં કે બહુ જોરદાર સભાથી હાર્દિકભાઈ ગજબનું બોલ્યા, એવું કહીને અહીંયાથી નથી નીકળવાનું, અહીંયાથી લાગી જાવ. દોસ્તો, ભારતને બચાવવા, ખેડૂતોને બચાવવા, યુવાનોને બચાવવા, 1-1 વ્યક્તિને ફોન કરો કે 23 તારીખે કચ્છ કચાવીને પંજાના બટનને દબાવીને એને વિજેતા બનાવવાનો. મને જગદીશભાઈ ઉપર બહુ પ્રેમ છે, નહીં, 14 સુધીની ચૂંટણીમાં આ પાટણની જનતા માટે સૌથી વધુ સવાલ એમને લોકસભાની અંદર પૂછ્યા હતા દોસ્તો. પણ કમ નસીબે મેં કીધું એ રીતે 15-15 લાખની લાલચ, ભૂલે ચૂકે પણ ભાજપને મત આપવાનો પ્રયાસ ન કર્યો. મને ખબર છે ભાજપના એ ઉમેદવાર જોડે આ બધી વ્યવસ્થા એ માણસે કરી છે, પણ એવું સમજો એ ભજીયા નથી તરાતા, તમારા દીકરાનું ભવિષ્ય તરાઈ રહ્યું છે. અને હું માનું છું કે આવા લોકોને વોટ ક્યારેય ના અપાય જે તમને ભજીયા ખવડાવીને વોટ માંગવા આવતો હોય. હું આપ સૌને એક સવાલ પૂછવા માંગુ છું કે 5 વર્ષથી નરેન્દ્રભાઈની ભારતની અંદર નોકરી કરે છે અને બનાસકાંઠાની અંદર એક ગૃહમંત્રી તરીકે એક મંત્રી પણ છે સંસદ સભ્ય, મને એક વ્યક્તિ હાથ ઊંચો કરીને કહે કે હા
સરકારની નોકરીઓ એ મંત્રી અપાવી હોય, એક વ્યક્તિ હાથ ઊંચો કરીને કે એક વ્યક્તિ હાથ ઊંચો કરીને મને કહે કે હા, 5 વર્ષની અંદર આ વિસ્તારની અંદર સરકારી સ્કૂલ કે કોલેજ બની હોય, અને છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર નરેન્દ્ર મોદીનું રાજ છે, ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, મને બતાવો છેલ્લા 25 વર્ષની અંદર કઈ એવી હોસ્પિટલ ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે બનાવી હોય જ્યાં ત્યાં દર્દી જાય અને તેને મફતમાં મળતી હોય? એક પણ વસ્તુ નહીં. અને નરેન્દ્રભાઈ લોકોને ધમકી આપે કે હું નહીં હોય તો પાકિસ્તાન તમારી ઉપર આમ કરી નાખશે, તેમ કરી નાખશે. અરે ભાઈ, 60 વર્ષથી આ ભારત આઝાદ છે, પાકિસ્તાનનું આવે શું ભારત જોડે? પાકિસ્તાનનું કાંઈ ન આવે. ભારતનો એક એક નાગરિક ખાલી અહીંયાથી અવાજ કરે તો લાહોરની અંદર દિવાલોના તિરાડ પડી જાય એવી તાકાત આ ભારતીયોના અવાજમાં છે. અને એ ભારતીય આ ભાજપ પાકિસ્તાનથી ડરાવે છે. 60 વર્ષની અંદર પાકિસ્તાને ભારતને આમ ઊંચું થઈ નથી જોઈ, જેને ખબર છે. અહીંયા બબ્બર સિંહો અમારે નોકરી જોતી છે, ખેડૂતોનું કામ જોતું છે, એના મુદ્દે વાત કરો. તમને બધાને સવાલો પણ હશે દોસ્તો કે હાર્દિકભાઈ, કોંગ્રેસ પાર્ટી શા માટે તમે પસંદ કરી? દોસ્તો, મારી જોડે 10% અનામત અપાવી દીધા પછી બે રસ્તા હતા. એક રસ્તો કોંગ્રેસમાં જવું અને એક રસ્તો ભાજપમાં જવું. મને એવું લાગ્યું કે જો 10% અનામત શક્ય હતી તો 3.5 વર્ષની અંદર 14 પટેલ સમાજના દીકરાઓની હત્યા કેમ કરી? જો અનામત શક્ય હતી તો મારા જેવા અસંખ્ય યુવાનો ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહના કેસ શા માટે કર્યા? જો અનામત શક્ય હતી તો પછી મને આટલો બધો બદનામ ને આટલો બધો અપમાનિત કેમ કર્યો? અને બીજો એક રસ્તો હતો કે કોંગ્રેસમાં જોડાવ. કોંગ્રેસ શા માટે? ઘણા બધા લોકોએ મારા જેવા યુવાનોનો જન્મ 1994-95 ક્યારે કોંગ્રેસ જોઈ નથી. એ તો બધા ખોટી ખોટી વાતો કરે કે ઉત્તર ગુજરાતમાં આમ થતું તેમ થતું, બધી વાતો કરીને લોકોને ગુમરાહ કર્યા. કોંગ્રેસ એટલા માટે કેમ કે આ સરદાર વલ્લભભાઈ પટેલની પાર્ટી છે, પૂજ્ય મહાત્મા ગાંધીની પાર્ટી છે, પંડિત નહેરુની પાર્ટી છે, લાલ બહાદુર શાસ્ત્રીની પાર્ટી છે, નેતાજી સુભાષચંદ્ર બોઝની પાર્ટી છે, મૌલાના અબુલ કલામની પાર્ટી છે. અને એટલા માટે જેને ભારતને આઝાદ કરાવ્યું એવી કોંગ્રેસ પાર્ટી મેં પસંદ કરી છે. કોંગ્રેસ પાર્ટી પસંદ કરવાના કારણ આ છે. અને અહીંયા બધા ખેડૂતો બેઠા છો, કોઈની જોડે જમીનો નથી, રાજા રજવાડાઓની જમીનો ભાગવી રાખીને ખેડતા હતા આપણે. અને ત્યારે આ ભારત આઝાદ થયું, પહેલી વાર સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઢેબરભાઈએ જાહેરાત કરી કે જે ખેડે એની જમીન. આ કોંગ્રેસ પાર્ટીએ તમામ ખેડૂતોને પોતપોતાની જમીનો અપાવી હતી દોસ્તો. અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી અમે પસંદ કરી છે. જ્યારે નરેન્દ્રભાઈ તમારો જન્મ નતો થયો, જ્યારે તમે અડધી ચડ્ડી પહેરતા હતા, જ્યારે તમે ગિલ્લી દંડો રમતા હતા, ત્યારે આ ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા, બે ટુકડા કરી નાખ્યા, પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અલગ કરી નાખ્યું હતું. જ્યારે તમે ગિલ્લી દંડા રમતા હતા ને, ત્યારે આ ભારતે ભાભા પરીક્ષણ કેન્દ્ર ખોલી નાખ્યું હતું. જ્યારે તમે ગિલ્લી દંડા રમતા હતા ને સાહેબ, ત્યારે આ ભારતની અંદર કોમ્પ્યુટરો આવી ગયા હતા. અને સાહેબ, તમે જ્યારે ગુજરાતની અંદર કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાની સામે રાજનૈતિક સાજિશ કરતા હતા ને, ત્યારે આ ભારતની દરેક બેંક રાષ્ટ્રીય કૃતિ સાથે આગળ વધી રહી હતી. તમે ગુજરાતને મૂર્ખ બનાવો છો. અહીંયા બધા ઉત્તર ગુજરાતના લોકો છે, ઘણા બધા મને ખબર છે, ઘણા બધા લોકો દીપડા દરવાજા કાંડ ભૂલી ગયા છે, સરદારપુર કાંડ ભૂલી ગયા છે. નિર્દોષ હિન્દુ મુસ્લિમ આજે બિચારા મરી રહ્યા છે, અને જે સાચા ગુંડાઓ હતા આજે દિલ્હીમાં જઈને બેસી ગયા છે. ઘણા બધા લોકો મને કહે, હાર્દિકભાઈ તમને ન ખબર પડે કોંગ્રેસ ની અંદર શું થતું. એટલે પૂછું, શું થતું ભાઈ તું મને કહેજે. સાહેબ તોફાનો થતા કે
મેં તો કેમ છેલ્લા 15 વરાય નહીં થતું કે ભાજપાઈ, મેં તો કોડા ભાજપાઈ એટલે નહીં તોફાનો કરાવવા વાળા ભાજપ હતા સરકારમાં, એમ પછી કોઠરો તોફાનો કરે, સરકારમાં આવીને તોફાનો કરે, કોઈ પૈસા નો કમે, ભ્રષ્ટાચાર નો કરે કે તોફાનો કરે. અને જયારે સરકારમાં નતા તો ભ્રષ્ટાચાર કરવાનો મોકો નતો એટલે તોફાનો કરતા, લોકોને ભડકાવતા. 1993 માં મારા બાપા ઈટ લઈને ગયેલા, ભગવાન રામ નું મંદિર બનાવીશું બેટા કે, મારો જન્મ એ વખતે મારી મમ્મી આવું કે ઘરે જતા રહેલા, ભગવાન રામ નું મંદિર બનાવીશું. હજુ મારા બાપાનું ઘણી વાર પૂછું, બાપા ભગવાન રામનું મંદિર ક્યારે બનશે, મને એનો જવાબ આપો. પેલા બે દાડા પેલા એક જોક્સ આવ્યો, લક્ષ્મણજી ઉભા થયા, ખુન્નસવાળા તો હતા જ લક્ષ્મણજી, ક્રોધ તો એમ જલ્દી આવી જતો, રામ જોડે ગયા. ભાઈ આ વખતે ગુજરાત કે ભારતમાં ચૂંટણી નથી કે, તો કે કેમ એવું કેસ તું લક્ષ્મણ, તો કે ભાઈ આ વખતે તમારું નામ ક્યાંય લેવાતું નથી કે. રામ કે એવું છે? રામે તરત મોબાઈલ ખોલ્યો, ગૂગલ અને બધું જોયું, વોટ્સઅપમાં જોયું, તો કે બટા આ વખતે આપણા નામે ચૂંટણી નહીં લડાય, આ વખતે તો જવાનો યાદ આવી ગયા છે અમને. અત્યાર લગી ભગવાન રામ, હવે દેશના જવાનો, ગરીબ ચોકીદાર, ગરીબ ચાવાળા, ગરીબ ગરીબ મારો દીકરો. અરે ભાઈ નાટકો નથી કરવાના, પ્રધાનમંત્રી જોતો છે અમારે, આપણે પ્રધાનમંત્રી જોતો છે. ચોકીદારો લાવવા હશે ભાઈ નેપાળથી હોદી લાવશું ને. તમે ચોકીદારની શા માટે વાત કરો છો? આ ભારતની રાજનીતિ અને ભારતની સંસ્કૃતિના સોભાદે છે. અમારે પ્રધાનમંત્રી જોતો છે, એવો પ્રધાનમંત્રી જે આ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરી શકે, આ ભારતના યુવાનોને રોજગારી અપાવવા માટેની વ્યવસ્થા ઊભી કરી શકે, અને આ ભારતનો એક પણ ખેડૂત આત્મહત્યા ના કરે એની વ્યવસ્થા ઊભી કરે એવો પ્રધાનમંત્રી અમારે જોતો છે ભાઈ. અને તમે ચાવાળા કરો છો, આ 5 વરામાં તમે કયા ચાની રેકડી વાળાને કાયદેસરની રેકડી બનાવી દીધી હોય કહો, લો એટલું તો ગૌરવ હોવું જોઈએ ને ભાઈ ચાવાળાને, કે ભાઈ આ બિચારો ચા વેચે છે, ગેરકાયદેસર બિચારો રેકડી રાખીને ઉભો છે, ચલો એક કામ કરો, હું ભારતના બધા ચાવાળાને પોતપોતાની રેકડી કાયદેસર કરી આપું. નહીં, આને રાજનીતિ કરવી છે, લોકોને ગુમરાહ કરવા છે, મૂર્ખ બનાવવા છે. અને એટલા માટે દોસ્તો બોલવું પડશે, જાગૃત થવું પડશે. અને હું બહેનોને વિનંતી કરું છું, અહીંયા મોટી સંખ્યામાં આવી છે, થોડું ગામની બહાર છે, જો બાલિસ્તાની અંદર હોત તો આખા ગામની મારી બહેનો મારી માતાઓ મને આશીર્વાદ આપવા આવત. ભાઈ જેટલી પણ મોટી સંખ્યામાં મારી બહેનો આવ્યા છે, હું બધાને વિનંતી કરું છું મારી બહેનો, કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, તમને ખબર છે કે કઈ રીતે પોતાનું ઘર ચાલે છે, હવે તો પિયરથી લાવેલા છૂટા છૂટા રૂપિયા કાઢવા પડે છે, નથી ચાલતું ઘરમાં આપેલા આપણા પતિએ કે આપણા દીકરાએ પૈસા આપેલાથી ઘર. અને એવી ખરાબ વ્યવસ્થા, મોંઘવારી, ભ્રષ્ટાચાર, દીકરાનું શિક્ષણ મોંઘું, દીકરાને એક ચોપડી લાવી હોય, ફી ભરવી હોય, ઘડીક ટ્યુશનની ફી, ઘડીક ગાડીની ફી, ઘડીક સ્કૂલની ફી, આ બધી વ્યવસ્થાની અંદર આપણે બહાર નીકળવાની દોસ્તો જરૂર છે. હું આપ સૌને વિનંતી કરવા માટે આવ્યો છું કે અહીંયાથી બહાર નીકળ્યા પછી એક એક પરિવારને ફોન કરો, સગા સંબંધીને ફોન કરો, ગામની અંદર ફોન કરો, અને સવારે 10 વાગ્યા પહેલા વોટિંગ કરી નાખો. અને સરસ મજાનો જે આ પંજો દેખાતો હોય, આ વખતે તો બહુ મજાનો વિષય એ પણ છે કે 23 તારીખે ચૂંટણી છે, 2-3-5, અને રિઝલ્ટ એ 23 તારીખે 2-3-5, પંજો. વોટ આપો દોસ્તો, કોંગ્રેસને વોટ આપો એવી વિનંતી કરવા આવ્યો છું. અને હું 3-3.5 વર્ષથી આ ભાજપ સામે લડું છું, આ લોકોને જાણું છું. આ લોકોએ આપણા ડોક્ટર AK પટેલને પણ રાજકીય રીતે પૂરા કરી નાખ્યા, કેશુભાઈ પટેલને પણ રાજકીય રીતે પૂરા કરી નાખ્યા, મહેસાણાની અંદર એક ઠાકોર આગેવાને એક વખત જ રાજ્યસભા મોકલ્યા પછી અમને પણ રાજકીય રીતે પૂરા કરી નાખ્યા. હું બધાને કહું છું, જે લોકોએ આપણા કેશુ બાપા જેવા કેશુ બાપા આત્મારામ બાપાની બિચારાઓને હેરાન કરી નાખ્યા, અને એટલા માટે કહું છું, જે લોકોએ આત્મારામ કાકાને હેરાન કર્યા છે, જે લોકોએ કેશુ બાપાને હેરાન કર્યા છે, જે લોકોએ ઠાકોર સમાજના આગેવાનોને, પટેલ સમાજના આગેવાનોને, જેટલા પણ અહીંયા નાના મોટા સમાજો છે, બધા સમાજોને આ લોકોએ ઘોર ખોદવાનું કામ કર્યું છે, એટલા માટે કહું છું જાગૃત થાઓ.
એજ વિનંતી કરવા માટે આવ્યો છું. જે પણ બૂથમાં બેસવાના હોય, જે પણ કામ કરવાના, એ લોકોને વિનંતી કરીને જાઉં છું કે 6 વાગે સવારે બૂથ ઉપર પહોંચી જાજો. ઈવીએમમાં જ્યારે ટેસ્ટિંગ ચાલે એ સમયે પણ તમે હાજર રહેજો. 10 વાગે આખા ગામનું ભલે વોટિંગ પૂરું થઈ જાય, ગામ છોડીને કે બૂથ છોડીને જાતા નહીં. જ્યાં સુધી ઈવીએમ સીલ ન થાય ને સ્ટ્રોંગ રૂમમાં ન પહોંચે ત્યાં સુધી તમારી આ જવાબદારી છે. બાકી 10 વાગે બધા વોટ નખાઈ જાય ને જો આંટો બાંટો મારવા જ્યાં તો ગાયબ કરી દેશે, એટલા હોશિયાર રહ્યા તો. ઈવીએમના સેટિંગ ગયા હૈ, ચોરી કરવી આમના લોહીમાં હૈ. એટલા માટે કહું છું બૂથ ઉપર તમામ લોકો મજબૂતાઈથી કામ કરજો. અને મને ભરોસો છે કે આ વખતે 2019માં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે એટલે 1 થી 12 સુધીનું સંપૂર્ણ સરકારી શિક્ષણ અમે મફત કરવા જઈ રહ્યા છીએ. તમે તમારા દીકરા માટે વોટ આપજો. અમે લોકોએ વચન આપ્યું છે ગામડા ગરીબના લોકો માટે. અમે 15 લાખ રૂપિયા આપી શકીએ એવી અમારી તાકાત નથી. એટલે અર્થશાસ્ત્રીઓને બોલાવીને જે 5 કરોડ પરિવાર છે એટલે કે 25 કરોડ લોકો ના ખાતામાં ડાયરેક્ટ એ મહિલાઓના ખાતામાં 72,000 રૂપિયા મોકલવાનું અમે આયોજન કર્યું છે. જે જવાન શહીદ થાય, ન કરે નારાયણ ને કરે સત્યનારાયણ. હું કહું છું કે મારા ભારતનો જવાન ક્યારે શહીદ ન થાય, પણ ભગવાન કરે જો એવું થાય તો કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કીધું છે, વાયદા નથી કરવી, જવાનોના નામે રાજનીતિ નથી કરવી, પણ અમે સ્પષ્ટ કહ્યું છે કે જવાનોના પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી તત્કાલીન આપવી અને એ પરિવારને આર્થિક સહાય આપવી. બસ આપ સૌ જોડે વિનંતી કરવા આવ્યો હતો. કદાચ તમને મારી વાત ગમી હોય તો મારી વિનંતીને વચન આપજો, સંકલ્પ આપજો. અને આ વખતે કોંગ્રેસ પાર્ટીના બંને સીટ ઉપર સગા સંબંધીઓને ફોન કરીને, અલગ અલગ તાલુકા જિલ્લાઓમાં કહીને, ગામડે ગામડે કહીને, પરિવારને કહીને, પડોશીને કહીને 23 તારીખે 10 વાગ્યા પહેલા કચ્છ કચાઈને મતદાન આપજો. વરસાદ હોય તો કાદવ થાય, કાદવ હોય તો કીચડ થાય. આ વખતે વરસાદ હે નહીં, કાદવ હે નહીં, કીચડ થવાના કોઈ ઠેકાણા નથી, તો કમળ ઉગવાના પણ મને લાગે છે કોઈ ઠેકાણા નથી. ખબર હે ને, વરસાદ હોય તો કાદવ થાય અને કાદવ હોય તો કદાચ એકાદું કમળ બમળ ખીલી જાય. આ વખતે તો કુદરતે પણ માંજા મૂકી છે કે વરસાદ જ નથી થવા દેવો. વરસાદ થાય તો કમળ થાય ને, વરસાદ થાય તો કીચડ થાય ને, અને કીચડ થાય તો ખમણ થાય. અને શાસ્ત્ર કહે છે કમળની પૂજા સારી નથી. શાસ્ત્ર કોઈ વાંચ્યું હોય, શાસ્ત્રના કોઈ બ્રાહ્મણને પૂછજો, કમળની પૂજા સારી નથી, માથા ભારે હે, અપશુકન્યાળી હે. અને તમને અપશુકન્યાળી હતા નહીં લાગે, કેમ કે 15 વીઘા જમીન હતી, 5 વેચીને હોન્ડા સિટી લાવે એટલે આપણને એવું લાગે કે ઓહો વિકાસ છે. પણ વિકાસ થયો હોત તો 15 વીઘાની 25 વીઘા કેમ ના થઈ, કોઈ દી સવાલ કર્યો? આ શર્ટ મારો 500 રૂપિયાનો પહેલા મળતો હતો, આ જબ્બો 500 રૂપિયા માની લો મળતો હતો, આજે 1200 રૂપિયા થયા. ચાલુ કપડા મોંઘા થાય, કપડાનો ભાવ મોંઘો નથી થતો, 700નો 700 જ રહે. વરિયારી કિલો છૂટક લાવો તો અલગ ભાવ, અને ખેતરમાંથી ઉગેલી વેચવા જાઓ તો અલગ ભાવ. એટલા માટે કહું છું થોડાક જાગૃત થજો. સમય પણ પૂરો થયો છે. ખૂબ મજા આવી આપ લોકોને મળીને. સરસ મજાનું આયોજન પાટણ જિલ્લા કોંગ્રેસ કમિટી, અમારા કિરીટભાઈ ચંદનજી જિલ્લા પ્રમુખ, સૌ લોકોએ સરસ મજાનું આયોજન કર્યું છે. છેલ્લે હું નારા બોલાવીશ, પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈને બે હાથ ઊંચા કરીને મુઠ્ઠી કચકચાવીને બંધ રાખીને નારા બોલવાના છે. અને આ નારો ગાંધીનગર પહોંચ, પેલા ગાંધીનગર નહીં પહોંચાડો, છોડો ને મહેણા પહોંચાડો, નીતિનભાઈ મોકલી આપશે, હેડો નીતિનભાઈ મોકલી આપશે બધે આગળ. જય જવાન. આવું ધાર્યું ધારું કાંઈ નહીં હો. કચ્છ કચાવીને બળથી અને મહેણાની ભાષામાં જેટલું પોણી પીધું એટલી તાકાતથી. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે 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 વંદે.
वंदे, खूब खूब आभार, जय हिंद।